ओके मित्रों, आज आपने नवा प्रकरण की गई काले शुरुआत करेली है, एमा मैं तुमने लिगेंड ना प्रकार समझाया छे कि भाई लिगेंड छे एमा स्वर्ग स्थल निर्देशक। स्वर्ग स्थल निर्देशक એટલે ઇલેક્ટ્રોન નું દાન કરનાર, ઇલેક્ટ્રોન યુગ્મન ને ધાતુ તરફ આપનાર પરમાણુ, જેને સ્વર્ગ સ્થળ નિર્દેશક કહેવાય। અને આ સ્વર્ગ સ્થળ નિર્દેશકો ની સંખ્યાને આધારે આપણે લિગેન્ડ ના પ્રકાર સમજતા હતા। એક દંતીય લિગેન્ડ એટલે એવો લિગેન્ડ કે જેમાં સ્વર્ગ સ્થળ નિર્દેશકો એક જ હોય। વ્યાખ્યા અમે બનાવીએ કાય કે જે લિગેન્ડ માં એક સ્વર્ગ સ્થળ નિર્દેશક હોય, મતલબ ઇલેક્ટ્રોન દાન કરનાર પરમાણુ એક હોય, તો એને એક દંતીય લિગેન્ડ કહેવાય। અને જો કોઈ સમૂહ એટલે કે કોઈ લિગેન્ડ માં ઇલેક્ટ્રોન નું દાન કરનાર બે પરમાણુ હોય, એટલે બે પરમાણુ હોય ઇલેક્ટ્રોન નું દાન કરતા હોય, ધાતુ આયનને આપતા હોય, તો એ દ્વિદંતીય લિગેન્ડ છે। આપણે એક દંતીય અને દ્વિદંતીય લિગેન્ડ માં ઋણ પ્રકારના લિગેન્ડ અને ધન પ્રકારના લિગેન્ડ બંનેની વાત કરી। ઓકે, મેં તમને કીધેલું છે કે ભાઈ ઋણ લિગેન્ડ માં બહુ સ્પષ્ટ છે કે એક ધાતુ એક પરમાણુ નો બનેલો કોઈ પણ આયન હોય એક દંતીય લિગેન્ડ હોય, એક પરમાણુ નો બનેલો કોઈ પણ આયન એક દંતીય લિગેન્ડ હોય, પછી એ S માઇનસ 2 હોય કે O માઇનસ 2 હોય કે પછી નાઇટ્રોજન માઇનસ 3 હોય, એની પાસે 8 ઇલેક્ટ્રોન છે, પણ કોઈ પરમાણુ એક થી વધુ ઇલેક્ટ્રોન યુગમાં આપી શકતો નથી। પણ હા, એક કરતા વધુ પરમાણુ નો બનેલો આયન હોય જેમ કે સલ્ફેટ, તો એમાં બે ઓક્સિજન પર પોતાના સ્વતંત્ર ઋણભાર છે અને એ બંને ઓક્સિજન સ્વતંત્ર રીતે ઇલેક્ટ્રોન યુગમાં આપે છે, એટલે એને આપણે દ્વિદંતીય લિગેન્ડમાં મૂક્યા છે, બરાબર ને? એટલે એક થી વધુ પરમાણુના બનેલા સમૂહ આયનો હોય અને પાછો એના ઉપર વીજભાર માઇનસ 2 હોય તો એ દ્વિદંતીય લિગેન્ડ કહેવાય। એના મેં બે ત્રણ ઉદાહરણ આપ્યા હતા, ફરીવાર એક રિપીટ કરી દઉં એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ કાર્બોનેટ છે દ્વિદંતીય લિગેન્ડ છે। શું કામ? તો કે કાર્બન ની ચાર સંયોજકતા આ રીતે પૂરી થયેલી છે, એક ઓક્સિજન કન્ફર્મ દ્વિબંધ થી જોડાયેલો છે, પણ બાકીના બે ઓક્સિજન છે સિંગલ બોન્ડ થી જોડાયેલા છે, અને સિંગલ બોન્ડ થી જોડાયેલા ઓક્સિજન ની સંયોજકતા કઈ રીતે પૂરી થાય છે? તો કે આવી રીતે પૂરી થાય છે, મતલબ કે એમાં એ બંને ઉપર કેવો ભાર છે? ઋણ ભાર। આમ તો મેં આપણે 11મા માં શીખ્યા છીએ, યાદ કરો ચોથા પ્રકરણમાં, કે જ્યારે કોઈ આયન ઉપર ઋણ ભાર હોય ને તો એનો મતલબ બે ઇલેક્ટ્રોન એમાં બહારથી આવેલા છે, અને ઓક્સિજન પાસે 6 જ ઇલેક્ટ્રોન હતા, એ 6 6 આમનામ પડ્યા, એને જે બહારથી મળેલો ઇલેક્ટ્રોન છે ને, જેને કારણે ઋણ છે, એની એને ભાગીદારી કરી, એને પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી જ નથી, બહારથી જે ઋણ આયન હતો, ઋણ આયન સ્વરૂપે જેને ઇલેક્ટ્રોન મળ્યો એની એને ભાગીદારી, એનો મતલબ એવો છે કે ઋણભાર છે એટલે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને આ ઇલેક્ટ્રોન યુગ્મનું એ દાન કરી શકે, આ પણ દાન કરી શકે, એટલે આ દ્વિદંતીય લિગેન્ડ થશે। મિત્રો, આમાં આ ઓક્સિજન પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે, ભલે 3 નથી 2 છે, પણ એ દાન કરી શકતો નથી, કારણ કે ત્યાં તટસ્થ છે, એટલે આયનમાં રહેલો તટસ્થ પરમાણુ હોય તો એને આપણે ઇલેક્ટ્રોનને દાન કરવા દેતા નથી, ઋણ હોય તો જ એને એ દાન કરતો હોય છે, એટલે એ પણ સ્પષ્ટ કરી દો। પણ આ જગ્યાએ હું જ્યારે તમને તટસ્થ પરમાણુની વાત કરું તો તટસ્થ પરમાણુમાં તો નાઇટ્રોજન તટસ્થ છે, છતાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એટલે તટસ્થ અણુ હોય તો એમાં એ તટસ્થ પરમાણુ પણ દાન કરી શકે, પણ આની અંદર તો મોટે ભાગે ઋણ ભાર જેના ઉપર હોય એ જ દાન કરે। અહીંયા બંને ઉપર ઋણ ભાર છે, એનો મતલબ એવો રહ્યો કે અહીંયા સ્વર્ગ સ્થળ નિર્દેશકો, સ્વર્ગ સ્થળ નિર્દેશકો એટલે હું ઇલેક્ટ્રોન દાન કરી શકે એવા બે પરમાણુ છે, એટલે સ્વર્ગ સ્થળ નિર્દેશકોની સંખ્યા બે છે, એટલે આ દ્વિદંતીય લિગેન્ડમાં આવશે। ઓકે, હવે આ આપણે ગઈકાલ સુધી સમજ્યા છીએ એનું મેં તમને રિવિઝન કરાવ્યું, હવે આજે મિત્રો આપણે જોઈએ ત્રિદંતીય લિગેન્ડ। તો ત્રિદંતીય લિગેન્ડ કોને કહેવાય એના તરફ આપણે આગળ વધીએ। ત્રિદંતીય લિગેન્ડ માં એની વ્યાખ્યા આપણે અલગ અલગ રીતે ધીમે ધીમે આપતા થઈ જઈએ, હવે આપણે એમ આવડવું જોઈએ કે જે અણુ કે આયનમાં, જે અણુ કે આયનમાં કેટલા, તો કે 3 સવર્ગ સ્થળ નિર્દેશકો હોય, સવર્ગ સ્થળ નિર્દેશકો હોય તેને ત્રિદંતીય લિગેન્ડ કહેવાય।
ત્રણ સવર્ગ સ્થળ નિર્દેશકો એટલે ઇલેક્ટ્રોન નું દાન કરી શકે એવા ત્રણ પરમાણુ હોય તો એ ત્રિદંતીય લિગેન્ડ માં આવશે। જેમ કે હું તમને પહેલા તટસ્થ ત્રિદંતીય લિગેન્ડ ની વાત કરું તો તટસ્થ ત્રિદંતીય લિગેન્ડ માં કોણ આવશે? તટસ્થ અણુ તરીકે જ્યારે ત્રિદંતીય લિગેન્ડ હોય તો આપણે જે ઉદાહરણ આગળ વધાર્યું છે એને જ લઈએ કે પ્રોપેન હોય અને એમાં ત્રણેય જગ્યાએ એમાઇન જોડાયેલો હોય જેને મિત્રો તમે આઈયુપીએસી નામ આપો તો શું આપી શકો? પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન। પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન આમાં ત્રણ સવર્ગ સ્થળ નિર્દેશકો છે, ઇલેક્ટ્રોન નું દાન કરી શકે એવા ત્રણ છે। કોણ? તો કે ત્રણેય નાઇટ્રોજન। તો આ ત્રિદંતીય લિગેન્ડ છે બરાબર। આને ટૂંકમાં આપણે પીટીએન કહીએ છીએ, પ્રોપેન ટ્રાયએમાઇન। બોલો, ખાલી પીએન એટલે પ્રોપેન 1 2 ડાયએમાઇન અને ત્રિદંતીય લિગેન્ડમાં ત્રણ એમાઇન હોય એટલે પીટીએન કહેવાય। આ ખાસ યાદ રાખજો, કારણ કે શોર્ટમાં જ્યારે નામ આપ્યું હોય ત્યારે આપણને ભૂલાઈ જાય અને એને કારણે આપણે ખોટા પડીએ। તો આ ત્રિદંતીય લિગેન્ડ છે, ખ્યાલ આવી ગયો તમને? તો તટસ્થ ત્રિદંતીય લિગેન્ડ આ હવે ઋણ વીજભાર વાળો ઋણ આયન ત્રિદંતીય લિગેન્ડ હોય એવું ઉદાહરણ આપવું હોય તો હું એવું આપી શકું, ફોસ્ફેટ PO4 માઇનસ 3 જેના ઉપર એક કરતા વધુ આયનોનો એક કરતા વધુ પરમાણુનો બનેલો આયન જેના ઉપર માઇનસ 3 વીજભાર હોય ની ત્રિદંતીય હોય, પણ એક જ પરમાણુનો બનેલો આયન હોય ને એના ઉપર માઇનસ 3 વીજભાર હોય તો ત્રિદંતીય નથી, એ એકદંતીય છે બરાબર। હવે આ ફોસ્ફેટ નું બંધારણ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે, કેન્દ્રીય પરમાણુ ફોસ્ફરસ છે, ફોસ્ફરસ 15મા સમૂહનું તત્વ છે, એની સંયોજકતા 5 છે અને એ એક ઓક્સિજન સાથે ડબલ બોન્ડ થી અને બાકીના 3 ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ થી જોડાયેલા છે અને આ બધાનો ઉપર ઋણ વીજભાર છે, કારણ કે સિંગલ બોન્ડ થી જોડાયેલો ઓક્સિજન છે એનો મતલબ એક સંયોજકતા ખાલી છે બરાબર ને। તો અહીંયા આ ત્રણેયની એક એક સંયોજકતા ખાલી છે એટલે તમે કહી શકો કે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હશે, ઋણ છે એટલે હશે, એટલે ત્રણે ત્રણ ઇલેક્ટ્રોન ઓક્સિજન સ્વતંત્ર રીતે ધાતુ આયનને ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા ધરાવે છે એટલે એને આપણે આ ફોસ્ફેટને કયા પ્રકારનું આ લિગેન્ડ કહીએ છીએ? ત્રિદંતીય લિગેન્ડ કહીએ છીએ બરાબર। તો આ એક વાત મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે લિગેન્ડના પ્રકાર આપણે કઈ રીતે લિગેન્ડને ઓળખવો એ તમને હવે આવડવું જોઈએ, ઓકે? એકદંતીય, દ્વિદંતીય અને ત્રિદંતીય। એક મિત્રો છે બહુદંતીય લિગેન્ડમાં એક પ્રકાર જ આપણે શીખવાનો આવે છે, ષટદંતીય લિગેન્ડ, એક જ પ્રકાર આવે છે ષટદંતીય લિગેન્ડ, એવું તમને સમજાવું, જેમાં સવર્ગ સ્થળ નિર્દેશકો કેટલા છે? 6 હશે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર પરમાણુઓ 6 હશે, ષટદંતીય લિગેન્ડ। આપણે જોઈએ દ્વિદંતીયથી જ આગળ વધે છે, ઇથિલિન આ ઇથેન છે એની સાથે હું એમાઇન જોડી દઉં, એમાઇન માં નાઇટ્રોજન સાથે કેટલા હાઇડ્રોજન હોય? 2, પણ જો એ હાઇડ્રોજન ની જગ્યાએ આની પાસે એક એક ઇલેક્ટ્રોન યુગ્મ તો ખરું જ બરાબર, એક એક ઇલેક્ટ્રોન અહીંયા હું CH2COO- જોડું, CH2CO આને શું કહેવાય ખબર તમને મિત્રો? એસિટેટ બરાબર ને, આ એસિટેટ છે ને, એવા કેટલા એસિટેટ જોડી દઉં? 4, એટલે હાઇડ્રોજન ની જગ્યાએ એસિટેટ જોડું, તો આ ઋણ એસિટેટ માં રહેલો ઓક્સિજન છે, આ ઓક્સિજન તો ડબલ બોન્ડ થી છે કાર્બન સાથે, પણ આ જે ઋણ ઓક્સિજન જે છે એ ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા ધરાવે છે, ચારે ઋણ ઓક્સિજન અને આ બે નાઇટ્રોજન આપવાની ક્ષમતા ધરાવે, એટલે અહીંયા કુલ સવર્ગ સ્થળ નિર્દેશકોની સંખ્યા કેટલી થઈ? 6, એટલે જાણે શું કહેવાય? ષટદંતીય લિગેન્ડ કહેવાય। અને મિત્રો આનું નામ આપવું હોય તો આપણે શું આપી શકીએ? એટલે તો સામાન્ય નામ આ લોકો આમ નામ આપે છે, ઇથાઇલ ડાયએમાઇન ટેટ્રા એસિટેટ, અને એટલે જ એનું ટૂંકું નામ શું થાય? સૌથી પહેલા તો આપણને લિગેન્ડ ના પ્રકાર ની ખ્યાલ હોવો જોઈએ। હવે આગળ તમને વાત કરીશ કે ભાઈ
ઘણા લિગેન્ડ સાદા લિગેન્ડ છે તો ઘણા એવા લિગેન્ડ છે કે જેમાં ઇલેક્ટ્રોન નું દાન કરનાર પરમાણુઓ અલગ અલગ હોય એવા ઘણા છે કે જેમાં હકીકતમાં ઇલેક્ટ્રોન નું દાન કરી શકે એવા બહુધે પરમાણુ હોય પણ એક સમયે એક જ પરમાણુ આગળ આવતો હોય એટલે એક દંતીયમાં આવે દાખલા તરીકે તમને કહો આ NO2 નાઇટ્રો સમૂહ છે ને એ બે પ્રકારે ઇલેક્ટ્રોન નું દાન કરી શકે પહેલી વાત સમજો આ NO2 જે છે માઇનસ એમાં બે રીત હોય એક નાઇટ્રોજન છે એમાં એક ઓક્સિજન ડબલ બોન્ડ થી હોય એક ઓક્સિજન ને પોતાનો ઇલેક્ટ્રોન યુગમાં આપતો હોય તો આ સ્થિતિમાં આ જે આપણો ધાતુ આયન હોય ને એને કોણ ઇલેક્ટ્રોન યુગમાં આપતો હોય નાઇટ્રોજન નાઇટ્રોજન એને ઇલેક્ટ્રોન યુગમાં દાન કરતો બરાબર ઘણીવાર આવું હોય તો ઘણીવાર આ જ સમૂહ પણ દાન કરવા આગળ કોણ આવે તો કે ઓક્સિજન આવે એટલે આ ઓક્સિજન છે ને એ આની સાથે સિંગલ બોન્ડ થી હોય નાઇટ્રોજન સાથે એક ઓક્સિજન ડબલ બોન્ડ થી મતલબ ઓક્સિજન એટલે આ ઋણભાર કોના ઉપર છે એના ઉપર આધાર રહે બરાબર એટલે નાઇટ્રોજન એ ઇલેક્ટ્રોન નું સવર્ત સ્થળ નિર્દેશક તરીકે વર્તે અને ક્યારેક ઓક્સિજન પણ વર્તે મિત્રો શરૂઆતના એટલે કે પહેલાની ટેક્સ્ટ બુકમાં આ બંને માટે અલગ શબ્દ વપરાતા હતા આને નાઇટ્રો નાઇટ્રો કહેવાતું હતું નાઇટ્રો અને આને નાઇટ્રાઇટો કહેતા હતા પણ અત્યારે અહીંયા બંને માટે એક જ શબ્દ વપરાય છે નાઇટ્રાઇટો બરાબર પણ એક વાત ધ્યાનમાં રાખજો આની આપણે નાઇટ્રાઇટો કહીએ ને ત્યારે પાછળ એન લખવું પડશે નાઇટ્રાઇટો એન એટલે એનો મતલબ કે એમાં એન સવર્ગ સ્થળ નિર્દેશક છે અને આને નામ આપવું હોય ત્યારે નાઇટ્રાઇટો ઓ સવર્ગ સ્થળ નિર્દેશક છે આ એક ભૂલવાનું છે ઓકે એવો જ એક બીજો છે સાયનાઇડ થાયોસાયનાઇડ છે એમાં પણ એવું થાય એસ CN આ થાયોસાયનાઇડ છે એમાં એવું થાય કે સલ્ફર ક્યારેક સવર્ગ સ્થળ નિર્દેશક હોય અને ક્યારેક કોણ હોય કાર્બન કે નાઇટ્રોજન હોય જો સલ્ફર હોય સવર્ગ સ્થળ નિર્દેશક તરીકે આને શું કહેવામાં આવે છે થાયોસાયનાઇડો પાછળ ઓ લાગે છે પછી હું સમજાવીશ તો થાયોસાયનાઇડો S અને નાઇટ્રોજન હોય તો થાયોસાયનાઇડો N એવું લખવું પડશે ઓકે તો આ એક વાત મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો પણ એ જ્યારે ઉપયોગમાં આવશે ત્યારે પછી આપણે વધુ એને વિસ્તારથી સમજી લેશું હવે આપણે આગળ વાત કરીએ તો આગળની જે થિયરી છે એ તરફ જઈએ એટલે થાયોસાયનેટો બે મેં તમને સમજાવ્યા એમ નાઇટ્રાઇટો પણ બે આપણે વાત કરી હવે કેટલાક પ્રશ્નો સમજી લઈએ સવર્ગાંક એટલે શું કોઈ પણ સંકીર્ણમાં સવર્ગાંક આમ તો તમને ખબર જ હોય સવર્ગાંક એટલે આપણે તમને ખ્યાલ હોય તો પહેલેથી શીખતા આવ્યા કે કોઈ પણ એક દાખલા તરીકે હું એમ કહું NaCl માં સોડિયમ નો સવર્ગાંક કેટલો તો તમે કહેશો 6 કેમ તો કે સોડિયમ ધન આયન ની ફરતે જેટલા ઋણ આયન જોડાયેલા હોય એને એનો સવર્ગાંક કહેવાય ટૂંકમાં વિરુદ્ધ આયનો ની સંખ્યા એની ફરતે ગોઠવાયેલા વિરુદ્ધ આયનો ની સંખ્યા તો મિત્રો સંકીર્ણ સંયોજન માં સવર્ગાંક એટલે શું તો કે મધ્યસ્થ પરમાણુ જે છે ધાતુ એ મધ્યસ્થ પરમાણુ ની આસપાસ કેટલા લિગેન્ડ જોડાયેલા છે એની સંખ્યાને એનો સવર્ગાંક કહેવાય એની સંખ્યાને એનો સવર્ગાંક કહેવાય બરાબર દાખલા તરીકે તમને કહું સવર્ગાંક એટલે ખાસ યાદ રાખજો આની વ્યાખ્યા પાકી કરવી કરતાં ઉદાહરણ યાદ રાખવું વધુ સરળ પડે એને આધારે વ્યાખ્યા બનાવવી સહેલી પડે દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને કે ધારી લો કે મારી પાસે CO NH3 6 આમ છે તો આમાં કોબાલ્ટ નો સવર્ગાંક કેટલો થશે મધ્યસ્થ પરમાણુ તો મધ્યસ્થ પરમાણુ ની આસપાસ કેટલા લિગેન્ડ જોડાયેલા છે 6 તો એનો સવર્ગાંક 6 કે એટલે મધ્યસ્થ પરમાણુ ની આસપાસ જોડાયેલા એક દંતીય લિગેન્ડ ની સંખ્યા એને એનો સવર્ગાંક કે તમને એમ થશે કે એમ કેમ બોલ્યા મધ્યસ્થ પરમાણુ ની મધ્યસ્થ ધાતુ આયન ની આસપાસ જોડાયેલા એક દંતીય લિગેન્ડ ની સંખ્યા કારણ કે મિત્રો દ્વિદંતીય લિગેન્ડ ની સંખ્યા હોય ને ત્યારે સવર્ગાંક માં ધ્યાન રાખવું પડે દાખલા તરીકે તમને કહો કે ભાઈ કોબાલ્ટ છે એની સાથે બે એમાઇન જોડાયેલા છે અને બે EN જોડાયેલા છે તો પણ મિત્રો હું આનો સવર્ગાંક કેટલો ગણીશ ખબર 6 જ ગણીશ 4 નહીં ગણું કેમ તો કે આ એક દંતીય છે એમાં નાઇટ્રોજન આપે છે ઇલેક્ટ્રોન એટલે આનો અર્થ આવો થયો કે બે એમાઇન છે એમોનિયા ઈ ઇલેક્ટ્રોન આપે છે એટલે બે સવર્ગ બંધ અહીંયા બને પણ EN છે EN એટલે ઇથેન
દ્વિદંતીય લિગેન્ડ જોડાયેલા હોય ને ત્યારે ખાસ યાદ રાખવાનું કે દ્વિદંતીય એટલે બે સવર્ગાંક આવી ગયા, એક ની અંદર બે આવી ગયા, એટલે બે દ્વિદંતીય હોય તો ચાર થયા, બે એક દંતીય છે એટલે છ થયા, એટલે આમાં ખાસ ધ્યાનમાં રાખ. ષડદંતીય લિગેન્ડ જોડાયેલો હોય તો આની સાથે એક જ ષડદંતીય લિગેન્ડની જરૂર છે. જો કોબાલ્ટની છ સવર્ગાંક માટે મારે EDTA એક જ જોડવાની જરૂર છે, સોરી અહીંયા માઇનસ વન આવે, કારણ કે આના ઉપર માઇનસ ફોર વિસ્ભાજ છે ને, ચાર ઓપ્શન ઉપર રૂમ રૂમ રૂમ, અને આના પ્લસ ત્રણ એટલે. તો આમાં તમે જુઓ તો આનો સવર્ગાંક છ છે, ભલે ને એક જ EDTA જોડાયેલો છે, કારણ કે EDTA માંથી છ સવર્ગ સ્થળ નિર્દેશકો છે જે મધ્યસ્થ પરમાણુને એટલે કે કોબાલ્ટને ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે, દાન કરે છે. એટલે ખાસ યાદ રાખજો કે એક દંતીય લિગેન્ડ હોય, એટલે જ મેં વ્યાખ્યામાં લખ્યું કે ભાઈ સંકીર્ણ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ ધાતુ આયનની સાથે જોડાયેલા એક દંતીય લિગેન્ડની સંખ્યાને, એટલે એક દંતીય હોય તો એ સંખ્યા જ આપણો સવર્ગાંક, પણ દ્વિદંતીય કે ત્રિદંતીય હોય ત્યારે આપણે થોડી વ્યાખ્યામાં અને થોડું ગણતરીમાં ફેરફાર કરવો પડશે. ઓકે, આવા કેટલાક શબ્દો છે એટલે આપણે સમજી લઈએ મિત્રો. બીજો છે સવર્ગ પ્રભાવક ક્ષેત્ર. હવે આ કોઈ નવી વાત નથી, એને નામ જ મોટું આપ્યું. સવર્ગ પ્રભાવક ક્ષેત્ર એટલે શું? તો કે સંકીર્ણ, અહીંયા ધ્યાન આપજો, સંકીર્ણ સંયોજનોમાં આ ચોરસ, સંકીર્ણ સંયોજનોમાં આ ચોરસ કૌંસમાં દર્શાવેલા ભાગને શું કહેવામાં આવે છે? સવર્ગ પ્રભાવક ક્ષેત્ર. અને ઈ સવર્ગ પ્રભાવક ક્ષેત્ર એટલું પ્રભાવક હોય છે કે આ લિગેન્ડ છે એ ઋણાયન તરીકે ઋણાયન હોય તો પણ એ ત્યાંથી આયનીકરણ પામી શકતા નથી, મતલબ એનું એ છૂટા નથી થઈ શકતા, એટલે આ વિસ્તારને એ લોકોએ શું નામ આપ્યું? સવર્ગ પ્રભાવક ક્ષેત્ર. આ સવર્ગ પ્રભાવક ક્ષેત્ર છે એ ઋણ પણ હોય, ધન પણ હોય, તટસ્થ પણ હોય, એ મેં તમને ગઈકાલે સમજાવ્યું કે ભાઈ એની સાથે જોડાયેલા પરમાણુ કયા પ્રકારના છે એના ઉપર આધાર રહે. ભલે આપણે ગણતરી વીજભારની કરીને કહીએ કો, એટલે સવર્ગ પ્રભાવક ક્ષેત્ર એટલે શું? તો એ મિત્રો ખાસ યાદ રાખજો કે સંકીર્ણ સંયોજન ને દર્શાવતી વખતે ચોરસ કૌંસમાં દર્શાવેલો ભાગ જે સવર્ગ પ્રભાવક ક્ષેત્ર છે, અને સવર્ગ પ્રભાવક ક્ષેત્ર ઋણ પણ હોય, ધન પણ હોય, તટસ્થ પણ હોય. ફરી વાર એક બે ઉદાહરણથી તમને સમજાવું, આપણે આગળ વાત કરી છે. ધારી લો કે કોબાલ્ટ છે, એનું એજ ઉદાહરણ રિપીટ કરું, એની સાથે છ છ એમોનિયા જોડી દઉં, એનો સવર્ગાંક છ છે, તો આ ની ઉપર કેટલો વિસ્ભાર આવે? તો આ સવર્ગ પ્રભાવક ક્ષેત્ર કહેવાય, અને ધન છે, અને સવર્ગ પ્રભાવક ક્ષેત્ર ધન હોય તો એને બહારથી સાદા કેટલા આયનોથી તટસ્થ કરવું પડે? ત્રણ, એટલે ઋણ આયનોથી તટસ્થ. ટૂંકમાં એને આપણે વિરોધ આયન કહીએ છીએ, વિરોધી આયન કે જે સવર્ગ પ્રભાવ ક્ષેત્રને શું કરે છે? તટસ્થ કરે છે. એટલે આપણે પછી આમ લખીએ, આખું લખીને પછી CL3 લખીએ. પણ જો અહીંયા કોબાલ્ટ પછી એની સાથે 6H ક્લોરીન જ હોય તો આનો પ્લસ ત્રણ વિસ્ભાર છે, આ માઇનસ છ થયા માઇનસ ત્રણ વધ્યું, તો આ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર ઋણ થયું, તો એને તટસ્થ કરવા માટે કોની જરૂર પડે? ધનની. અને ઈ જે ધન તમે જોડો છો, કેટલા ધન જોઈએ? ત્રણ. આના ઉપરથી એક વાત તમને ક્લિયર થઈ ગઈ છે કે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર જેને આપણે આપણી ભાષામાં કેવું હોય તો સંકીર્ણ આયન, આ આયન જ છે ને, ધન હોય કે ઋણ, સંકીર્ણ આયન ધન હોય અથવા ઋણ પણ હોય શકે મિત્રો. પણ એના અણુ સૂત્ર લખતી વખતે ખાસ યાદ રાખજો કે સંકીર્ણ કૌંસ વાળો ભાગ આગળ જ લખાય એવું મનમાંથી કાઢી નાખજો, કારણ કે જો આ સંકીર્ણ વાળો ભાગ ધન હશે તો એ આગળ લખાય, એને તટસ્થ કરવા માટે વિરુદ્ધ આયન પાછળ લખાય, પણ જો એ ઋણ હશે અને એને તટસ્થ કરવા માટેનો ધન હશે તો ધન, ટૂંકમાં કહું તો ધન હંમેશા આગળ હોય. સંકીર્ણ આયન આગળ હોય એવું એ મનમાંથી કાઢી નાખો, એ આગળ હોય કે ન પણ હોય શકે, બરાબર? આપણો નિયમ છે ધન આગળ અને ઋણ પાછળ, એટલે પહેલી વાત તો એનું અણુસૂત્ર લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખીએ. બીજી વાત કે ઘણી બધી વાર સવર્ગ સ્થળ જે પ્રદેશ છે, બરાબર, એ તટસ્થ પણ હોય. દાખલા તરીકે તમને કહું, આની સાથે ત્રણ એમોનિયા જોડાયેલા હોય અને ત્રણ ક્લોરિન જોડાયેલા હોય, લ્યો તો આ તટસ્થ થયો. કેમ? તો કે આ પ્લસ ત્રણ છે, આ ઝીરો છે, આ માઇનસ ત્રણ છે, તટસ્થ થઈ ગયું.
તો અહીંયા એક ખાસ વાત ધ્યાનમાં રાખો કે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર જે છે એટલે શું, તો કે કૌંસમાં આપેલો જે ભાગ છે એને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય, અને સવર્ગ પ્રભાવ ક્ષેત્રની બહાર જે ભાગ હોય એને આપણે વિરોધી આયન કહીએ છીએ, અને આ વિરોધી આયન છે એ સવર્ગ પ્રભાવ ક્ષેત્રને શું કરવા માટે વપરાય છે, તટસ્થ કરવા માટે, એને વિરોધી આયન કહો, પ્રતિ આયન કહો, પ્રતિ એટલે વિરોધી જ થયું ને એ અર્થમાં. ઓકે, હવે એક બીજો શબ્દ છે સવર્ગ બહુલક, એ મેં તમને ગઈકાલે વાત કરી. બહુલક એટલે શું, બહુ ફલક એટલે શું, સવર્ગ બહુ ફલક એટલે શું, કે ભાઈ સવર્ગ સંયોજનો છે, મતલબ કે સવર્ગ સંયોજનો સંકીર્ણ સંયોજનો છે, બહુપલકીય રચના ધરાવે છે. બહુપલકીય રચના એટલે શું, તો કે એ વિશિષ્ટ આકાર ધરાવે છે, અને એમાંથી મિત્રો સવર્ગ સંયોજનોમાં બે મુખ્ય આકાર છે, બે મુખ્ય આકાર છે, અને એ છે અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય. તો ટૂંકમાં કહું ને તો સવર્ગ સંયોજનોમાં મુખ્ય સવર્ગાંક બે જ છે, મુખ્ય વધુ પ્રખ્યાત સવર્ગાંક બે જ છે, ક્યાં છે, ચાર અને છ, બે જ સવર્ગાંક મુખ્ય છે, ચાર અને છ. આપણે થોડું ટેક્સ્ટ બુક થી બહાર થી આવી એ કદાચ ટોપિક પાછળ હશે, પણ હું તમને ખાલી આ પોઈન્ટ સમજાવી દઉં, કારણ કે મોટે ભાગે આપણને ખ્યાલ નથી આવતો, એટલે એ તમને કહ્યું. ધારી લો કે મારી પાસે આ રીતનો એક લિગેન્ડ છે, સંકીર્ણ આયન છે એમએલ ફોર, તટસ્થ છે કે ધન છે એની સાથે મારે બહુ લેવા દેવા નથી, પણ આ રીતે છે, મતલબ એવો થયો કે ધાતુ આયન સાથે કેટલા લિગેન્ડ છે, એટલે ધાતુ આયનનો સવર્ગાંક કેટલો થયો, ચાર. ચાર જ્યારે સવર્ગાંક હોય ત્યારે બે આકાર મુખ્ય છે મિત્રો, એમાં સૌથી પહેલો આકાર છે ત્રિપરિમાણીય રચના, જેને આપણે કહીએ છીએ આ રીતે, જુઓ બરાબર, અને આનો આકાર તમે જુઓ કેવો આવશે, પેલા આ ત્રણેયને જોડો એટલે પાયો બની ગયો, અને ઈ પાયાના ત્રણેયને તમે વારાફરતી આની સાથે જોડશો ને તો મિત્રો ઉપર ત્રણ બીજા ઉપરનો જે પિરામિડ છે બ ત્રણ ત્રિકોણથી બનશે, હે ને, તો આ કુલ કેટલા ત્રિકોણ આવ્યા અહીંયા, ચાર, એક તળિયામાં અને ત્રણ ઉપર, અને ચારે ત્રિકોણ સરખા છે એટલે આપણે એને બોલીએ છીએ સમચતુષ્ફલક. ત્રિકોણાકાર ચાર ફલક, ફલક એટલે સમતલ, ચારે ફલક સરખા છે એટલે સમ ચતુષ્ફલકીય, આ એક આકાર છે. અને હા, આ આકાર ક્યારે આવશે, તો કે મધ્યસ્થ પરમાણુ છે ને મિત્રો એમાં sp3 સંકરણ હશે ત્યારે આ આકાર આવશે, યાદ રાખજો બરાબર. અને એક વાત તમને કહી દઉં કે આગળ જે સહસંયોજક બંધમાં એવા આપણે VACPR સિદ્ધાંતને બધું શીખ્યા ત્યારે આપણે 11માં શીખ્યા હતા કે પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી કે પૂર્ણ ભરાયેલી કક્ષકો બંધ બનાવતા પહેલા શું કરે છે, સંકરણ કરે છે, સમાન શક્તિ અને સમાન આકારવાળી કક્ષકો બને છે, બરાબર. ત્યાં અર્ધપૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષકોનું સંકરણ થતું હતું મિત્રો, અહીંયા ધાતુ આયનની ખાલી કક્ષકોનું સંમિશ્રણ થાય છે. ખાલી એટલા માટે કે એને તો લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ શું કરવાનું છે, સ્વીકારવાનું છે, એટલે એને પોતાની કક્ષા કેવી કરવા રાખવાની છે, ખાલી, એટલે ખાલી કક્ષકનું મહત્વ છે, અહીંયા ધાતુ આયન પાસે ખાલી કક્ષકો હોવી જોઈએ અને એનું સંકરણ થશે, એટલે એક એસ અને ત્રણ પી એમ ચાર કક્ષકો ખાલી હશે તો sp3 સંકરણ થાય, અને sp3 સંકરણ હશે ત્યારે આકાર હશે, બરાબર. હવે બીજી વાત કરીએ કે ml પર પ્રકારનું જો સંકીર્ણ હોય તો એક બીજો આકાર આવો છે જેમાં ચારેય લિગેન્ડ એક જ સમતલમાં આવેલા છે, ચારેય લિગેન્ડ એક જ સમતલમાં છે, આવી આ ત્રિપરિમાણીય રચના છે, એક જ સમતલમાં છે, અને ચારે લિગેન્ડ જ્યારે એક જ સમતલમાં હોય મિત્રો ત્યારે એને કેવો આકાર કહેવાય, સમતલીય ચોરસ, તો આને આપણે કહેતા હતા સમતલીય ચોરસ. અને આવું ક્યારે આવશે, તો કે જો આગળની એક ડી ખાલી હશે 3D કે, અને એક એસ અને પી બે, એટલે સંકરણ તો ચારનું થશે, કારણ કે લિગેન્ડ કેટલા છે, ચાર, એટલે સવર્ગ બંધ કેટલા બનાવાય ને, ચાર, અને ચાર સવર્ગ બંધ બનાવે એટલે ચાર કક્ષકો ખાલી હોવી જોઈએ, તો ચાર કક્ષકો ખાલી નું સંકરણ થાય, હવે ઈ ચાર કક્ષકોમાં sp3 પણ હોય શકે, અને જો આગળની ડી ખાલી હોય તો dsp2 હોય, dsp2 એટલે એક ડી એક એસ અને બે ડી, તો આકાર કેવો હશે, સમચતુષ્ફલકીય, સોરી સમતલીય ચોરસ.
હવે બીજી વાત કે જો સંકીર્ણ આયન Mn6 પ્રકારનું સંયોજન ધરાવતો હશે તો એનો આકાર છે એ ચાર લિગેન્ડ સમતલમાં જ હશે એટલે પાયો ચોરસ બનાવશે ચોરસ પાયો બનશે અને બે લિગેન્ડ છે ને એ ઉપરના સમતલમાં અને નીચેના સમતલમાં આમ તો બધા બંધની લંબાઈ તો સરખી જ હોય પણ આપણે ઉપર ને નીચે દેખાડવા માટે આમ દેખાડીએ આ બે આવી રીતે અને આનાથી મિત્રો જે આકાર બને છે આ પાયાને આની સાથે જોડો કેવો પિરામિડ બને કેટલા ફલક વાળો પિરામિડ બને ચાર ચાર ત્રિકોણાકાર ફલક હોય અને ચાર ફલક નીચે એટલે કુલ આઠ ફલક થાય એટલે એનું નામ આપણે આપીએ છીએ અષ્ટફલકીય પણ તમે જુઓ નામ અષ્ટ છે આઠ અષ્ટફલકીય કારણ કે ફલક આઠ છે પણ સંકરણ તો છ નું થાય છે કારણ કે લિગેન્ડ તો છ જ છે હવે છ લિગેન્ડ હોય તો છ કક્ષકો ખાલી હોય કઈ છ તો કે એક એસ બે સોરી એક એસ ત્રણ પી અને બે ડી એસ ડી થ્રી ડી ટુ આગળની ડી યુઝ કરવાની થાય તો ઘણી વાર પાછળની ડી ખાલી જ હોય પહેલેથી તો પહેલા બે ડી પછી એસ અને પછી પી થ્રી આ બે સંકરણ અલગ છે અહીંયા ડી ચોથા નંબરની ડી કક્ષકનો યુઝ કર્યો છે અને ત્રીજામાં જ બે ખાલી ભાગ હતા એનો યુઝ કર્યો એટલે એસ પી થ્રી ડી ટુ અને ડી ટુ એસ પી થ્રી સંકરણ બદલાઈ ગયું પણ મિત્રો આકાર તો એનો એક જ છે બરાબર એટલે આ ખાસ આ બે આપણે મુખ્ય અભ્યાસ કરવાનો છે આ સિવાયના હું પણ આકાર તમને સમજાવું એક છે એમએમ 5 જેમાં પાંચ લિગેન્ડ જોડાયેલા છે આમાં પણ બે આકાર હોય મિત્રો સમચતુષ્ફળ એમએલ 4 ની જેમ બે આકાર આવે કયા બે આકાર એક મધ્યસ્થ પરમાણુની આસપાસ મધ્યસ્થ પરમાણુની આસપાસ ત્રણ લિગેન્ડ જોડાયેલા એના સમતલ મધ્યસ્થ પરમાણુના સમતલમાં ત્રણ લિગેન્ડ હોય અને બે લિગેન્ડ છે ને એ ઉપર અને નીચે હોય એટલે પાયો કેવા આકારનો બન્યો ત્રિકોણાકાર હવે એ ત્રિકોણાકાર પાયાના ત્રણેય પાયાને તમે કોની સાથે જોડી દેશો આ ઉપરના સાથે જોડશો એટલે એક પિરામિડ બનશે નીચેના સાથે જોડો તો નીચે બીજો પિરામિડ બને આનો પાયો ત્રિકોણ છે એટલે આને નામ આપશું આપણે ત્રિકોણીય દ્વિપિરામિડ શું નામ આપશું ત્રિકોણીય દ્વિપિરામિડ બરાબર ને તો આ ત્રિકોણીય દ્વિપિરામિડ છે ઓકે આમાં પાંચ કક્ષકોનું સંકરણ થશે એમાં ડી એક જ હશે એસ પી થ્રી તો કન્ફર્મ ડી એસ પી થ્રી હવે છેલ્લો આકાર જોઈએ એમએલ સિક્સ માં એમએલ ફાઈવ માં મધ્યસ્થ પરમાણુ છે ને એ લિગેન્ડ એની આસપાસ ચાર લિગેન્ડ ધરાવતો હોય એની આસપાસ ચાર લિગેન્ડ હોય એટલે ચોરસ પાયો બની ગયો અને એક લિગેન્ડ ઉપર હોય બરાબર તો એની સાથે તમે જોડો તો તમને કેવો પાયો દેખાય ચોરસ અને ચોરસ પાયા વાળો પિરામિડ એટલે શું નામ આપવાનું સમચોરસ પિરામિડ જેનો પાયો ચોરસ છે એવો એક પિરામિડ છે ને એટલે સમચોરસ પિરામિડ ઓકે તો મિત્રો આ રીતે આપણે કુલ આકાર છે એટલા સમજવાના છે આના ઉપર ખાસ આપણે ધ્યાનમાં લેશું હવે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આ તો મેં તમને પહેલા જ દિવસે તમને ગઈકાલે સમજાવી દીધું કે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આ કઈ રીતે તમે નક્કી કરો તો કે એમાં લિગેન્ડના અને બહારના બધા ઓક્સિડેશન આ લોકો એમ કહે છે કે લિગેન્ડને બાદ કરીને પછી એનો ઓક્સિડેશન આ નક્કી કરી શકો પણ લિગેન્ડ જો ઋણ હોય તો એને પણ આપણે એના ઓક્સિડેશન આકને પણ આપણે ધ્યાનમાં લેવો પડે આ કોઈ પ્રેક્ટિકલી શું કહેવાય આ કોઈ ગોખવાનો પ્રશ્ન નથી આમ નામ તમને આવડે છે બધે દાખલા તરીકે હું પૂછું CO અગત્યનું શું છે ખબર તમને આમાં અગત્યનો મિત્રો એ છે કે એના ઓક્સિડેશન આકને આપણે નામકરણમાં દર્શાવીશું કઈ રીતે એનો નિર્દેશ મારે કરવો બાકી આમાં હું તમને પૂછું નામ નથી આપતો છતાં કો કાલો ભાઈ કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક કેટલો છે તમને બધાને આવડે છે કે આ એક ક્લોરિન છે -1 અહીંયા બે ક્લોરિન છે -2 જો ઋણ લિગેન્ડ હોય ને ઋણ લિગેન્ડ એ દ્વિતીય સંયોજકતાય સંતોષે અને પ્રાથમિક સંયોજકતાય સંતોષે
ऋण लिगेंड નો ઉપર નો વિસભાર છે પ્રાથમિક સંયોજકતા સંતોષવાનું કામ કરે અને સવર્ગ બંધ બનાવે છે ઈ દ્વિતીયક સંયોજકતા સંતોષવાનું કામ કરે બરાબર ને એટલે અંદર ના બે ક્લોરીન બે કામ કરશે 4 ને 2 6 દ્વિતીયક સંયોજકતા સંતોષે અને વિસભાર પણ સંતોષે તો આ માઈનસ 2 આ માઈનસ 1 આ તો 0 જ છે તો આ કેટલું હશે તો અહીંયા કોબાલ્ટ નો ઓક્સિડેશન આ પ્લસ 3 છે આ તમને ખબર પડી પછી એવી રીતે એક પ્રશ્ન કરું Ni CO પર હા મિત્રો અહીંયા તમને કહી દો કે આ CO એટલે O કેપિટલ છે મતલબ કાર્બન મોનોક્સાઇડ છે બોલો આમાં નિકલ નો ઓક્સિડેશન આ શું આવશે કાર્બન મોનોક્સાઇડ તો તટસ્થ અણુ નથી ઝીરો તો આનો પણ શું આવે ઝીરો આ યાદ રાખજો સંકીર્ણ સંયોજનોમાં ઘણા એવા સંયોજનો છે કે જેની પ્રાથમિક સંયોજકતા ઝીરો પ્રાથમિક સંયોજકતા ઝીરો હોય એવા સંયોજનો આપણને જોવા મળે અહીં ઝીરો છે એકદમ સહેલો શબ્દ છે નામકરણ પેલું જે શું કહેવાય નામ અઘરું છે બાકી એનું અર્થઘટન બહુ સહેલું છે મિત્રો તમે એક વાત જોઈ હશે કે મેં બે પ્રકારના હું તમારી સામે અત્યાર સુધીમાં જે સંકીર્ણ સંયોજનો મેં આપ્યા એમાં બે પ્રકાર આવી ગયા ક્યાં બે પ્રકાર ખબર મેં એક ઉદાહરણ તમને આપ્યું એમાં આવી રીતે લીધું કોબાલ્ટ ની સાથે 6H6 એમોનિયા લીધા હતા પછી ભલે પ્રતિ આયન ગમી હોય એની અંદર લેવા દેવા નથી સંકીર્ણ ની અંદર આ બ્રેકેટ ની અંદર મેં આમ લીધું અને એક મેં તમારી સામે સંકીર્ણ આયન આવો લીધો હતો કે આની અંદર એમોનિયાની સંખ્યા એક કે બે ઓછી હોય એને ક્લોરીન વડે તટસ્થ કરેલ હોય પ્લસ 1 લખી શું કામ ભાઈ આ પ્લસ 3 છે આ માઇનસ 2 છે એટલે પ્લસ 1 જ વધે સમજી ગયા અહીંયા તો આ પ્લસ 3 ના પ્લસ 3 વધે હવે તમે જુઓ તો આમાંથી જ મિત્રો આપડા બે શબ્દો નીકળે છે તમે જોઈ શકો છો કે આમાં ધાતુ આયન સાથે એક જ પ્રકારના બધા લિગેન્ડ છે અને આમાં ધાતુ આયન સાથે એક કરતા વધારે પ્રકારના લિગેન્ડ છે બસ એના સાથે જોડાયેલો શબ્દ છે કે જો ધાતુ આયન સાથે જોડાયેલા બધા જ લિગેન્ડ એક જ પ્રકારના હોય તો એને હોમોલેપ્ટિક કહેવાય તો એવા સંકીર્ણને આપણે હોમોલેપ્ટિક સંકીર્ણ સંયોજન કહીએ ઓકે અને જો ધાતુ આયન સાથે એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય અલગ અલગ લિગેન્ડ જોડાયેલા હોય તો એને આપણે હેટરોલેપ્ટિક સંયોજનો કહેશું બરાબર એટલે હોમોલેપ્ટિક અને હેટરોલેપ્ટિક શબ્દમાં તમારે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે Thank you.